બધાને જય સ્વામિનારાયણ. સ્ટેજ ઉપર મારા દાદા તથા બા વડીલ શ્રી હિંમતભાઈ ભાભી, સવજીભાઈ ભાભી, ન્યાબેન ગઢવી તેમજ નરેશભાઈ, શારદાબેન અને નીતિનભાઈ તેમજ હરિભાઈ પટેલ અમને તેમના મિસિસ અને હસુ. હવે જે કાલે નરેશભાઈએ જે વાત કરી કે અમેરિકાથી આવ્યા અને બધાને ઊભા કરી અને મારું સ્વાગત કરાવ્યું, એ બદલ હું સ્ટેજવાળાનો અને તમારો બધાનો હું આભારી રહીશ. અને હવે આમ તો ઓલી કહેવત છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, એવી એક કહેવત છે. એવી રીતના હું અમેરિકા તો હતો જ અને મારા વાઈફ અમે લોકો ત્યાંથી, મારી ડોટર, મારા દીકરાની વાઈફ, એ લોકો તમારા યુટ્યુબ ઉપર પ્રોગ્રામ તો બધા જોતા હતા. તો પછી એવી ઈચ્છા થઈ અને એક મેસેજ પણ મળ્યો કે અહીંયા ઇન્ડિયા આવવાનો, અને એ લોકોનો જેટલો ભાવ છે, એટલો વડીલોનો જેટલો પ્રેમ છે, એ પ્રેમ જોઈ અને આપણી જે કાંઈ અપેક્ષા હશે એ આપણા વતી એ લોકો પણ પૂરી કરવામાં પણ સહભાગી બનશે એવી આશા રાખી અને ભિક્ષુક તરીકે હું અહીંયા તમારા આશીર્વાદ લેવા માટે, અમારા પરિવારને પણ આશીર્વાદ દેવા માટે પણ હું અહીંયા આવેલો છું. હવે આમ તો જે વાત કરીએ તો દાદાના બાના 80-85 વર્ષ થયા છે અને હરિકૃષ્ણ કંપનીને 30 વર્ષ પૂરા થયા છે. તો ભગવાન કરે અને વધારે જીવાડે તો અમે ખુશ હોઈશું જ, પણ મારી એવી અપેક્ષા છે કે 51 વર્ષ હરિકૃષ્ણ પરિવારને થઈ જાય, હરિકૃષ્ણ કંપનીને થઈ જાય ત્યાં લગી મધર ફાધર જોતા જાય અને એ આનંદ લેતા જાય, એવી એક અપેક્ષા અને એક ભિક્ષુક તરીકે તમારી પાસેથી આશીર્વાદ પણ લેવા માગું છું. અને એ 51 વર્ષ જ્યારે પૂરા થાય, જે સૌજીભાઈનો એવો ગોલ છે અથવા સૌજીભાઈની એક ઈચ્છા એવી છે કે એના 60 વર્ષ પૂરા થયા છે અને 40 વર્ષ બાકી છે, એમાં એની અપેક્ષા અને એની એક ભૂખ એવી છે કે મારે 40 વર્ષ જીવવાનું છે અને 400 વર્ષનું કામ પૂરું કરવાનું છે. તો એમાં પણ તમારી પાસે હું અપેક્ષા અને આશીર્વાદ લેવા માગું છું કે જે સૌજીભાઈને 40 વર્ષમાં 400 વર્ષનું કામ પૂરું કરવાનું છે એમાં અત્યારની જે હેલ્થ છે એવી જે હેલ્થમાં એ 400 વર્ષનું કામ પૂરું કરે અને 40 વર્ષ એ વટાવી જાય એટલે 100 વર્ષ પૂરા થાય, એવી અપેક્ષા તો એની છે જ, પણ એનાથી વિશેષ પણ હું અપેક્ષા રાખું છું અને તમારી પાસેથી આશીર્વાદ હરિકૃષ્ણ પરિવારને લેવડાવવા માગું છું, અથવા તો તમારી પાસે ભિક્ષુક તરીકે હું એક અપેક્ષા લઈ અને અમેરિકાથી આવ્યો છું કે હરિકૃષ્ણ કંપનીને 30 વર્ષ અત્યારે થયા છે અને હરિકૃષ્ણનું સપનું જેમ દાદાને બાને 51 વર્ષનું જોવાનું છે એવી મારી અપેક્ષા છે, એવી રીતના સૌજીભાઈને 100 વર્ષ એટલે 100 વર્ષ પૂરા હરિકૃષ્ણના જોઈ લે એટલા વર્ષ આપણા ભગવાન પાસે પ્રાર્થના કરવાની છે કે એને હરિખામાં રાખી શકે એટલે 131 વર્ષ એને જીવાડે, જેમ પદ્મસિંહજી એને મળ્યો છે એવો એક એવોર્ડ આપણે એને દઈને જઈએ કે એને 131 વર્ષ કુદરતી એને જીવાડી શકે. તો એવી એક અપેક્ષા લઈ અને હું તમારી પાસે ભિક્ષુક તરીકે ભીખ માગું છું કે આપણે એવા ભગવાન પાસે પ્રાર્થના બધા કરીએ કે સૌજીભાઈ 100 વર્ષ હરિકૃષ્ણને જોતા જાય અને એના 131 વર્ષ પૂરા કરે, એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવાની છે, એવી હું અપેક્ષા તમારી પાસે રાખું છું. અને આપણે પ્રાર્થના કરીએ હરિકૃષ્ણ મહારાજને કે એને 131 વર્ષનો એવોર્ડ કયો, કે એને કાંઈક સમાજ માટે જે કાંઈ કર્યું છે એ 100 વર્ષમાં પૂરું કરી અને ત્યાર પછીના 31 વર્ષ છે એ, જેમ હસુભાઈ એમ કીધું કે આ કંપનીને અમે જેમ કાકાએ ને વડીલોએ જે રીતે પહોંચાડી છે એવી રીતના અમે આગળ સેમ ટુ સેમ રાખી શકીએ, એવી રીતના આઠેય દીકરાઓ જે
100 વર્ષ પૂરા કરે અને સૌજીભાઈ જોતા જાય એવી અપેક્ષા રાખું છું. અને જે કહે છે ને વિધાતાના લેખ લખેલા હોય એમાં જો સૌજીભાઈને જીવાડવામાં 131 વર્ષ પૂરા કરવામાં ઘટતા હોય તો હું મારા જીવનમાં જે એટલા વર્ષ હું મારા એને આપવા તૈયાર છું એવી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું અને અપેક્ષા રાખું છું તમારા વડીલો પાસેથી. જોરદાર તાળીઓથી તુલસી કાકાને આપણે વધાવીએ. જેમની આંખો ભીની થઈ ગઈ છે વાત કરતા કરતા, ખૂબ જ આપ સૌના આશીર્વાદ અને આપ સૌને પ્રેમ આયાથી અમેરિકા જે આપણે ખેંચી લાવ્યો છે એમના હૃદયની વાત અહીંયા કરવાનો એને મોકો મળ્યો છે. અને આજે હૃદય થલવીને જે ભાવ પ્રત્યે ભાઈ પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ આયા આપ સમક્ષ પ્રગટ કર્યો. જોરદાર તાળીઓથી આદરણીય શ્રી તુલસી કાકાને વધાવીએ. કાકા ખૂબ ખૂબ આભાર.